સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વક્તાપુર રોડ લાટીની બાજુમાંથી યુવકની લાશ મળી હતી, તો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ દરમિયાન 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. મૃતક વ્યક્તિની ઘાતક હત્યા કરવામાં આવી હતી, જેમાં અશોકભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ અને દર્શન પંચાલની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં મૃતક ખેર બ્રહ્માના ખેડવા ગામના વતની હોય તેના સગાવાલા સરપંચ સહિત ગામના આગેવાનો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની મોટા ટોળા સાથે પહોંચ્યા હતા. જ્યારે મૃતકના પરિવાર જાણે સહિત પત્રકારો સાથે વાત કરતા માહિતી આપવામાં આવેલ કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમાં સંપૂર્ણ સંતોષ હોય તેમ જાણવા મળેલ. મૃતક જયંતિભાઈની પત્ની એક બાળક સાથે બીજું પ્રેગ્નેટ છે તેવું પૂછતાછ કરતાં જણાવેલ હતું. આ ઘટના એક સમાજની અંદર ખરેખર ખૂબ જ દુઃખ દયનીય છે. હિંમતનગરના વક્તાપુર મુકામે રોડ કરપીન હત્યાનું કાવતરું ઘડી જયંતિભાઈની કરપીન હત્યા 3 ઇસમો દ્વારા કરવામાં આવી છે, ત્યારે હિંમતનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં ખૂબ જ અરેરાટી મચી જવા પામી હતી. તારીખ 17/6/2019 સોમવારના રોજ 3 ઇસમો દ્વારા હત્યા કરેલ મૃતક વ્યક્તિની લાશ મળી હતી. અવારનવાર આવી ઘટનાઓ હિંમતનગરના વિસ્તારોમાં બનતી રહે છે, ત્યારે પોલીસને પણ સખત પેટ્રોલિંગ કરીને ઘટનાએ બનતી અટકાવવી જોઈએ. મૃતક યુવાન હિંમતનગરના ફોજીવાડા ભાગ્યલક્ષ્મી ફેક્ટરીમાં મહેનત કરી પીટ્યુ રડતો હોવાની બાતમી મળી હતી. હવે જોવાનું રહ્યું કે મૃતકની પરિવારજનોને ન્યાય મળે છે કે કેમ, એ તો હવે જોવું રહ્યું. સૈયદ સોએબ, ZS TV. આજે બનાવ બન્યો કઈ તારીખે બન્યો? 16 તારીખે બન્યો. 16 તારીખે તમને જાણ ક્યારે થઈ? ગઈકાલે 17/18. કોણે જાણ કરી તમને? જાણ પોલીસ સ્ટેશન થી થઈ અને વોટ્સએપમાં આવેલું એ ત્યારે થયું. બરાબર. એટલે તમારે શું આમ શું તમને સમાચાર મળ્યા? ભાઈ કઈ રીતે શું ઘટના ઘટી? હા, એ ભાઈને છે તે જે મિલ માલીમાં કામ કરતો હતો. કઈ મિલમાં? એ ગ્રામ લક્ષ્મી કે ગ્રામ મિલ છે, ભાગ્યલક્ષ્મી મિલમાં. હા, એના પેમેન્ટ 6-7 વર્ષથી કામ કરતા હતા. બરાબર. અને એનું પેમેન્ટ આપતા નતા, એને રહેવું નતું, પાછા ઘરે જવું હતું તો પેમેન્ટ આપ્યું નહીં. એટલે પછી મહિના પછી એને પાછો બોલાવ્યો અહીં, અને બોલાવ્યા પછી એને મારવા માટે જ બોલાવ્યો હતો. બરાબર. હા, એની પત્ની કહે છે મારવા માટે જ બોલાવ્યો હતો, અને ત્યાં પછી ગયો એટલે એને માર્યો છે. એ છે, પોલીસનું પણ નિવેદન છે, પોતે ગુનેગારોએ નિવેદન આપ્યા છે અને એને પછી મારી નાખ્યો. એમ કે કેટલા લોકો એ કરીને, કેટલા લોકોનો તમારા પર, તમને શું લાગે છે તપાસ પોલીસ કરી રહી છે કે કેમ? જે તપાસ MD ચૌધરી કરી રહ્યા છે બરાબર છે. બરાબર છે. હા હા. અને ગુનેગારોને પકડીને પૂરી દીધા છે, કાર્યવાહીથી અમને સંતોષ છે. ઓકે ઓકે. અને આ મૃતક છે પરિણીત હતા કે શું હતું? પરિણીત હતા. એને કેટલા બાળકો છે? એને 2 બાળકો છે, 1 ગર્ભવતી છે. હા. અને નામ શું છે ભાઈ? નામ શું હતું મૃતક? જયંતિભાઈ કર્માભાઈ પરમાર. રહેવાસી મૂળ નિવાસી ખેડવા ખાદરા ફળો અને ખેડવા પંચાયત. ખૂબ જ દુઃખદ ઘટના છે જે ખેર બ્રહ્મા તાલુકાના જે યુવાનની હત્યા કરવામાં આવી છે. આજે ત્યાંના ગામના સ્થાનિક લોકો અહીં આવ્યા છે પોલીસ સ્ટેશનમાં, અને પોલીસ સાથે અમને સારો એવો તપાસ સાથે અમને સહકાર આપ્યો છે, અને પોલીસે જે તપાસ કરી છે એમાં એમને પોતાને સંતોષ છે.